हेलो विद्यार्थी मित्रों, आज आपणे ऑपरेटर डेल विषे बात करीशुं। तो डेल आगळ आपणे ग्रेडियंटमां डेल विषे थोड़ी घणी माहिती मेळवेली हती, तो आपणे ग्रेडियंट थी ने चालू करीशुं। ग्रेडियंट केने कहेवामां आवे छे के कोई डेल ने स्केलर फंक्शन साथे ऑपरेट करवामां आवे, एटले के डॉट प्रोडक्ट करवामां आवे, तो एने आपणे ग्रेडियंट कहेवामां आवे छे। जेम आपणे आगळ वात करवामां आवेली हती कि 11मां 12मां 13मां के डिफरेंशिएशन अने इंटीग्रेशन एक प्रकारना ऑपरेटर ज छे। एटले के कोई स्मोल लेंथ एलिमेंट, कोई स्मोल लेंथ मेजर करवा माटे आपणे એનું ડિફરન્શિએશન કરવામાં આવતું હતું। એવી જ રીતના જો એ લેન્થ એલિમેન્ટને સંપૂર્ણ લેન્થ એલિમેન્ટ અથવા તો સંપૂર્ણ લેન્થમાં કન્સિડર કરવું હોય તો આપણે ઇન્ટિગ્રેશન કરવામાં આવતું, એટલે કે કોઈ લેન્થ મેઝર કરવા માટે વોલ્યુમ અથવા તો એરિયા કોઈ પણ વસ્તુ કન્સિડર કરવા માટે આપણે ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશન જેવા ઓપરેટરો આગળ ભણી ગયેલા છીએ। તો આપણે આ જગ્યા ઉપર શું કરવામાં આવે છે, તો કે ઓપરેટર ડેલ, ડેલને કેવી રીતના ઓપરેટ કરવામાં આવે છે કોઈ પણ ક્વાન્ટિટી ઉપર, અને એને આપણે કયા નામથી દર્શાવવામાં આવે છે એની વાત કરવામાં આવેલી છે। તો ડેલને આપણે સૌ પ્રથમ વખત ઓપરેટ કરી ગયેલા છીએ કે ડેલને કોઈ સ્કેલર ફંક્શન ઉપર ઓપરેટ કરવામાં આવે છે। જેમ કે કોઈ ડેલને આગળના લેક્ચરમાં જોયું હતું, ડેલ વેક્ટરને ફાઈ ઉપર ઓપરેટ કરું છું તો શું થઈ જશે, તો કે ડેલ એટલે કે ડેલ અપોન ડેલ એક્સ આઈ કેપ પ્લસ ડેલ અપોન ડેલ વાય જે કેપ પ્લસ ડેલ અપોન ડેલ ઝેડ કે કેપ ઇન્ટુ ફાઈ, આ ડેલની નિશાની છે। તો ખાસ કરીને ધ્યાન રાખવાનું છે, આપણે ફિઝિક્સમાં ડેલ વાંચીશું, મેથેમેટિક્સમાં કેટલીક વખત તેમને નેમલા પણ વાંચવામાં આવશે, પણ આપણે ફિઝિક્સમાં ડેલ વાંચશું, ડેલ વેક્ટર ઇન્ટુ ફાઈ। હવે આગળ કે જે આપણે કૌંસમાં લખવામાં આવેલું છે, એ કૌંસમાં લખવામાં આવેલું છે એને શું કહેવામાં આવે છે, તો કે ઓપરેટર ડેલ કહેવામાં આવે છે। તો ધ ટર્મ ઇન પેરેન્થેસિસ ઇઝ કોલ્ડ ડેલ, અથવા એને ડેલ વડે આવી રીતના દર્શાવવામાં આવે છે। પેરેન્થેસિસ એટલે કે કૌંસમાં દર્શાવવામાં આવેલી ટર્મને શું કહેવામાં આવે છે, ડેલ કહેવામાં આવે છે। ડેલને દર્શાવવું હોય તો કેવી રીતના દર્શાવવામાં આવશે, તો કે ડેલ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ, ડેલને આપણે ત્રણ કમ્પોનન્ટ વડે દર્શાવવામાં આવે છે, એમાં આઈ કેપ જે કેપ અને કે કેપ સંકળાયેલો છે। એટલે પહેલાં સૌ પ્રથમ વખત એક્સની સાપેક્ષે પાર્શિયલ ડેરિવેટિવ એટલે કે ડેલ અપોન ડેલ એક્સ આઈ કેપ, પછી વાયની સાપેક્ષે પાર્શિયલ ડેરિવેટિવ એટલે કે ડેલ અપોન ડેલ વાય જે કેપ પ્લસ ઝેડની સાપેક્ષે પાર્શિયલ ડેરિવેટિવ એટલે કે ડેલ અપોન ડેલ ઝેડ કે કેપ। આ જે ડેલ લખવામાં આવે છે એ કેવું છે, પાર્શિયલ ડેરિવેટિવ છે। હવે આગળ જેમ આપણે કોઈ ઓર્ડિનરી વેક્ટરનો કોઈ સ્કેલર સાથે ડોટ પ્રોડક્ટ કરવામાં આવે, ઓર્ડિનરી વેક્ટરનો કોઈ વેક્ટર સાથે ડોટ પ્રોડક્ટ કરવામાં આવે, અને કોઈ ઓર્ડિનરી વેક્ટરનો કોઈ વેક્ટર સાથે ક્રોસ પ્રોડક્ટ કરવામાં આવે, તો એને આપણે મલ્ટિપ્લિકેશન કહેવામાં આવે છે। તો મલ્ટિપ્લિકેશન ઓફ, સૌ પ્રથમ હું શું કરું છું, તો કે વેક્ટર માટે વેક્ટરને કેવી રીતના કોઈ બીજા વેક્ટર સાથે અથવા તો સ્કેલર સાથે કેવી રીતના આપણે ઓપરેટ કરવામાં આવે છે, તો એને શું કહેવામાં આવે છે, તો કે ધ મલ્ટિપ્લિકેશન ઓફ ઓર્ડિનરી વેક્ટર અથવા તો વેક્ટર, ઓર્ડિનરી વેક્ટરનું આપણે મલ્ટિપ્લિકેશન કરવામાં આવે તો એના ત્રણ પ્રકાર છે। પહેલો પ્રકાર કયો છે, તો કે એ વેક્ટર ડોટ એ, એટલે કે કોઈ વેક્ટરને સ્કેલર સાથે પ્રોડક્ટ કરવામાં આવે તો એને વાંચવું હોય તો આવી રીતના વાંચી શકાય, એ વેક્ટર
मल्टीप्लाय विथ स्केलर, ए वेक्टर ने कई साथ मल्टीप्लाय करवामां आवेलुं छे तो के स्केलर साथ, ए वेक्टर मल्टीप्लाय विथ स्केलर, स्केलर ने अपने ए कहेवामां आवे छे, ए रिव्यू आपने स्केलर दर्शावे छे। बीजुं शुं कीधेलुं छे, एवी ज रीतना कोई वेक्टर ने बीजा वेक्टर साथ डॉट प्रोडक्ट करवामां आवे, एटले के ए वेक्टर नुं बी वेक्टर साथ डॉट प्रोडक्ट करूँ तो हूँ केवी रीतना वाँची शकूँ, तो के एने आपणे डॉट प्रोडक्ट कहेवामां आवे छे। वाँचवू होय तो केवी रीतने वाँची शकाय छे, तो कि ए वेक्टर मल्टीप्लाय विथ अनधर वेक्टर, अनधर वेक्टर बी वेक्टर। एवी ज रीतना कोई तीजो वेक्टर लो छो, सॉरी तीजो भाग मल्टीप्लायंगनो, एटले के ए वेक्टर क्रॉस बी वेक्टर, तो एने आपणे शुं कहीए छीए, क्रॉस प्रोडक्ट कहीए छीए। तो एने वाँचवू तो केवी रीतना वाँचवामां आवशे, तो कि ए वेक्टर मल्टीप्लाय विथ अनधर वेक्टर बी वेक्टर। तो आपणे कोई वेक्टर क्वांटिटी ने स्केलर क्वांटिटी साथे डॉट प्रोडक्ट करेलू छे, कोई वेक्टर क्वांटिटी ने वेक्टर क्वांटिटी साथे डॉट प्रोडक्ट करेलू छे, अने कोई वेक्टर क्वांटिटी ने कोई बीजा वेक्टर साथे क्रॉस प्रोडक्ट करेलू छे, तो एने आपणे मल्टिप्लिकेशन कहेवामां आवे छे। एवी ज रीतना बीजी साइड हूँ वात करूँ छूँ ऑपरेटर डेल माटे, डेल साथे हूँ कोई स्केलर साथे डॉट प्रोडक्ट करूँ, कोई डेल ने हूँ कोई वेक्टर साथे डॉट प्रोडक्ट करूँ, अने कोई डेल ने कोई वेक्टर साथे क्रॉस प्रोडक्ट करूँ, तो एने आपणे ऑपरेट कर्युं कही शकाय। तो आवी ज रीतना ऑन ध अधर साइड, बीजी साइड જોવામાં આવે તો શું લખવામાં આવશે, તો ઓપરેટર ઓફ ડેલ ઇઝ થ્રી ટાઈપ, આપણે ઓપરેટર ડેલને ત્રણ રીતના લખી શકાય છે। પહેલું તો કોઈ ડેલ વેક્ટરને કોઈ સ્કેલર સાથે, સ્કેલર એટલે કે ફાઈ સાથે ડોટ પ્રોડક્ટ કરું તો એને હું શું વાંચી શકું છું, તો કે એને હું આગળ આપણે જોયું હતું ग्रेडियंट આગળનો ટોપિક, કોઈ ડેલ ને સ્કેલર સાથે ડોટ પ્રોડક્ટ કરવામાં આવે તો એને શું કહેવામાં આવે છે, ગ્રેડિયન્ટ। વાંચવું હોય તો શું વાંચવામાં આવશે, તો કે ડેલ વેક્ટર ઓપરેટ ઓન અ વેક્ટર ફંક્શન, સોરી ડેલ ઓપરેટ ઓન અ સ્કેલર ફંક્શન, એવી જ રીતના બીજો પોઈન્ટ છે। બીજા પોઈન્ટમાં આપણે કોઈ એક વેક્ટરને બીજા વેક્ટર સાથે ડોટ પ્રોડક્ટ કરેલું હતું, તો આપણે અહીંયા ડેલને કોઈ બીજા વેક્ટર સાથે, એટલે કે ડેલને હું વી સાથે ડોટ પ્રોડક્ટ કરી નાખું, એટલે કે ડેલ વેક્ટર ડોટ વી વેક્ટર, તો એને આપણે શું કહેવામાં આવે છે, તો કે આપણે ડેલને કોઈ વેક્ટર સાથે ઓપરેટ કરેલું છે અને એને આપણે મેથેમેટિકની ભાષામાં ડાયવર્જન્સ કહેવામાં આવે છે। શું ડાયવર્જન્સ, આપણે આના વિશેની માહિતી આગળના લેક્ચરમાં જોઈશું। આને વાંચવું હોય તો કેવી રીતના વાંચવામાં આવશે, તો કે ડેલ ઓપરેટ ઓન અ વેક્ટર ફંક્શન, થર્ડ પોઈન્ટ છે। થર્ડ પોઈન્ટ કેવી રીતના છે, કોઈ વેક્ટરને બીજા વેક્ટર સાથે ક્રોસ પ્રોડક્ટ કરેલું હોય, એવી જ રીતના હું ડેલ વેક્ટરને કોઈ બીજા વેક્ટર સાથે ક્રોસ પ્રોડક્ટ કરું તો શું જવાબ મળે છે, એની હું વાત કરું। કોઈ ડેલ વેક્ટરને કોઈ વી વેક્ટર સાથે હું ક્રોસ પ્રોડક્ટ કરું તો એને આપણે શું વાંચવામાં આવે છે, કર્લ। એના વિશેની માહિતી પણ આપણે આગળના લેક્ચરમાં જોઈશું। તો શું કહેવામાં આવેલું છે, તો કે ડેલ વેક્ટર ઓપરેટ ઓન અ વેક્ટર ફંક્શન। તો ઇમ્પોર્ટન્ટ ટર્મ છે આ ત્રણે ત્રણ, આ ત્રણે ત્રણ ટર્મને તમારે યાદ રાખવાની થશે, કે કોઈ ડેલને હું સ્કેલર ઉપર ઓપરેટ કરું તો એને શું કહેવામાં આવે છે, ગ્રેડિયન્ટ કહેવામાં આવે છે।
डेल ने कोई वेक्टर क्वांटिटी ऊपर डॉट प्रोडक्ट कराओ तेने हूँ डाइवर्जन्स कहूँ छू, अने कोई डेल ने कोई वेक्टर क्वांटिटी ऊपर क्रॉस प्रोडक्ट कराओ तो एने आपणे शुं कहेवामां आवे छे, कर्ल कहेवामां आवे छे। अने डेल नी वेल्यू खास करीने ध्यान राखवानी छे, डेल नी वेल्यू केटली छे तो कि डेल वेक्टर इज इक्वल टू डेल अपॉन डेल एक्स आई केप प्लस डेल अपॉन डेल वाई जे केप प्लस डेल अपॉन डेल जेड के केप।